નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના સૌથી મોટા સમાચારોની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ જેથી વિડીયોને અંત સુધી જોજો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો તેથી અવનવા વિડીયો માટે અમારી ચેનલ પર તમને વિડીયો મળી રહે મિત્રો દસ લાખથી વધારે રેશન કાર્ડ રદ કરવામાં આવશે કેન્દ્ર સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે મોદી સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે દેશમાં લગભગ દસ લાખ લોકો ખોટી રીતે રેશન કાર્ડનો લાભ ઉઠાવી રહ્યા છે દુરુપયોગ કર્યા છે આવા ખોટા લોકો માટે ઇન્કમટેક્સ ભરતા જે લોકો છે દસ વીઘાથી વધારે જે લોકોને જમીન છે તે લોકો અને જે લોકો સર સરકારી કર્મચારીઓ છે એમના માટે રેશન કાર્ડ કેન્સલ કરવામાં આવશે સરકારનું એવું માનવું છે કે ઘણા લોકો ખોટી રીતે મફત રાશન લઈને વેપાર કરી રહ્યા છે જોકે ગરીબ લોકો છે જરૂરિયાતમંદ લોકોને રાશન મળતું નથી ખાસ કરીને ગરીબ લોકો છે એમને રાશન પણ નથી આવતું તો આવા દસ લાખ લોકો છે એમનું કાર્ડ લિસ્ટ આપણી સરકારે તૈયાર કર્યું છે અને ફટાફટ રદ કરવાની તૈયારીમાં છે આગળ વાત કરીએ તો ટમેટાના ભાવ તળીએ પહોંચતા જગતનો તાત દુઃખી થઈ ગયો છે હાલમાં ધોરાજીમાં ટમેટાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયું છે જ્યારે ટમેટાના પ્રતિમણના ભાવ પિસ્તાલીસથી પચાસ રૂપિયા મળી રહ્યા છે ખેડૂતો માટે પડકર કિંમત છે એના કરતાં પણ નીચા ભાવે ટમેટા હાલ ખેડૂત મિત્રો વેચવા મજબૂર બની ગયા છે અને ખાસ કરીને જે વેપારી લોકો છે તેઓ વધુ નફો મેળવી લેશે પરંતુ ખેડૂતોને મજબૂરીમાં વાલ માલ છે એ વેચવો પડશે મિત્રો ગયા વર્ષની સરખામણીમાં વાત કરીએ તો ગુજરાતમાં એક લાખને અઠ્ઠાવન હેક્ટરમાં એની ખાસ કરીને સરખામણીએ આ વર્ષે એક લાખ ચોર્યાસી લાખ હેક્ટરમાં ટામેટાનું ઉત્પાદન થયું છે વાવેતર થયું છે વધુમાં વધુ વાવેતર અને મફલક ઉત્પાદનના કારણે ખેડૂતોના જે ભાવ છે એ અત્યારે ઘટી ગયા છે ખેડૂતોના ભાવ બિલકુલ નથી મળતા ખેડૂતો આંદોલન પણ કરે છે પણ કોઈ સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી મિત્રો તમે કોમેન્ટ કરો અને તમારો સવાલ તમારે જણાવો આગળ વાત કરીએ તો ભારતમાં ફરી એકવાર મોટો ખતરો આવી રહ્યો છે ચીન દેશમાં કોરોના વાયરસે આખા વિશ્વમાં તબાહી મચાવી દીધી છે તે આપણે બધા લોકો અત્યારે જોઈ રહ્યા છીએ આ બધાની વચ્ચે આપણા ભારત દેશમાં કોરોના વાયરસના કેસ છે હવે દિવસે ને દિવસે વધવા લાગ્યા છે જ્યારે આપણા દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના બસો ચોસઠ નવા કેસ સામે આવ્યા છે કોરોના વાયરસથી ત્રણ લોકોના મોત પણ થયા છે બારસો નવ કોરોના વાયરસના દર્દી અત્યારે રિકવર થયા છે આપણા દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા અત્યારે સત્યાવીસ જીરો છ થઈ ગઈ છે કોરોના વાયરસનું રિકવરી રેટ અઠાણું પોઈન્ટ આઠ ટકા છે જો ફરીથી કેસો વધશે તો ભારત દેશ માટે ખતરનાક સાબિત થઈ શકે છે જેથી બધા લોકોને સાવચેત રહેવું પડશે તેરમા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બારમા હપ્તો બહાર પડ્યો છે હવે ખેડૂતો આ યોજનામાં આગામી તેરમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જો તમે પણ આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમને ખાસ કરીને એમ જણાવી દઈએ કે તેરમા હપ્તાની બે હજાર રૂપિયાની જે રકમ છે ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તેની વિશે આપણે માહિતી મેળવીએ તો ગયા વર્ષે પીએમ કિસાન યોજનાનો હપ્તો એક જાન્યુઆરીએ બહાર પાડવામાં આવ્યો હતો જેથી આ વખતે પણ આપણી સરકાર જાન્યુઆરીમાં નાણાં ટ્રાન્સફર કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ મોટી જાહેરાત આપી નથી પણ ટૂંક સમયમાં આપણી સરકાર આ વિશે મોટી જાહેરાત થઈ શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો જૂના મીટર બંધ થઈ ગયા છે નવા મીટર લાગશે આપણા ગુજરાતમાં નવા વીજ મીટર આવી જશે જે મીટરો સ્માર્ટ મીટર હશે આ સ્માર્ટ મીટર પ્રીપેડ અથવા પોસ્ટપેડ હશે જે જે ગ્રાહક મિત્રોને પોસ્ટપેડ અથવા તો પ્રીપેડ એટલે કે પૈસા આપવા પડશે જે ગ્રાહક પોતાની પસંદગીની જરૂરિયાત મુજબ રિચાર્જ કરી શકશે અને વીજળીનો ઉપયોગ પણ કરી શકશે ગ્રાહકો કઈ કલાકમાં કેટલી વીજળીનો ઉપયોગ થયો છે એનું સ્માર્ટ ટ્રેકિંગ પણ થઈ શકશે એને લાઈવ અપડેટ જોઈ શકાય છે નવા મીટરની આ ખાસિયત છે અધિકારીઓ અને ખાસ કરીને ઉપરના અધિકારીઓ એમ જણાવ્યું છે કે સ્માર્ટ મીટર લગાવવા માટેની ખાસ કરી પ્રક્રિયા અત્યારે શરૂ કરી દેવામાં આવી છે જે લોકોને લગાવવા હોય તે આપણા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાની અરજી આપી શકે છે મિત્રો આવા નવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો જેથી અવનવા વિડીયો તમને મળી રહે જય હિન્દ જય ભારત